ભચાઉ તાલુકાના જંગી ગામે મીઠાના કારખાના વાળાઓએ ગેરકાયદેસર દબાણ કરેલ છે। 5000 થી 7000 એકર જમીનમાં અને સરકારી પડતરના ટાવર્સ પૈકીના અનેક સર્વે નંબરમાં દબાણ કરેલ છે। જે તે સમયે એક સોલ્ટને 100 એકરની લીઝ આપવામાં આવી હતી, તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે। માલધારીઓને પોતાનો માલ ઢોર પશુપાલક માટે ચરિયાણાની જમીન પચાવી પાડેલ છે, તેના પર આધેધડ બંધપાળા બાંધેલ છે, જેથી આવા આક્ષેપો સાથે જંગી ગ્રામ પંચાયતના સદસ્ય રબારી શ્યામાભાઈ દેસરભાઈએ સરકારી તંત્રોને રજૂઆત કરી છે અને આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો માલધારી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી। સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ, કચ્છ। થી વધારે મીઠાના સોલ્ટ ગેરકાયદેસર છે। જે તે સમયે નિવાસીની 90 મેમની જે તે સમયે લીઝ મંજૂર 100 એકરની થઈ હતી, સતા 100 એકરની લીઝ મંજૂર થઈ હતી જે તે સમયે થઈ હતી એમની પાસે। અત્યારે એક એક મીઠાના કારખાનાવાળા 1000 થી વધારે 1000 થી 1 જે તે સમયે જે લીઝ મંજૂર થઈ 1000 થી વધારે એકર એક એક મીઠાના લીઝના કારખાનાવાળા દબાણ કરીને બેઠા છે, એટલે ગેરકાયદેસર। અને એના અનુષ્ઠાને અમે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરી હતી, તંત્ર સમક્ષ, જિલ્લાની તાલુકા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત પણ કરી ચૂક્યા છીએ। અને એના અનુષ્ઠાને ભચાઉ પ્રાંત અધિક કચેરી દ્વારા ડેપ્યુટી કલેક્ટર દ્વારા એક તપાસના આદેશ પણ આપ્યા છે, પણ માત્ર ને માત્ર એક કાગળ ઉપર જ બધા તપાસના આદેશ આપવામાં આવે છે। જે જગ્યા ઉપર આપણે ત્યાં ઉભા છીએ, જે ગેરકાયદેસર મીઠાના જે ઢગલા જે દેખાઈ રહ્યા છે, આપણે જે અવૈધ કારખાના ગેરકાયદેસર દબાણ છે, આ વન અને ઘુડખર અભયારણ્યની યાદ આવે છે। કારણ કે ઘુડખર અભયારણ્ય રાજ્ય સરકાર જે આપણે પરિપત્ર અનુસાર અભયારણ્ય જે તે જગ્યાએ અદા આવતી હોય એની બાજુમાં 8 થી 9 કિલોમીટરની અંદર કંઈક પણ જગ્યાએ કે બાંધકામ ન હોવું જોઈએ એવી રાજ્ય સરકારની એવી ગાઈડલાઇન છે। આ લોકો રાજ્ય સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કર્યું છે અને આમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક આ દબાણ દૂર કરવામાં આવે। આવનારા સમયમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો અમે સમક્ષ માલધારી સમાજ અને જંગી ગ્રામજનો સાથે આપણે ઉગ્ર આંદોલન કરશું અને જરી જરૂર પડે તો હાઈકોર્ટમાં જવાની અમારી ફરજ પડશે। ગેરકાયદેસર ઉત્પાદન કરે છે અને રેવન્યુની જમીન આવે છે, પશુની ચરિયાળની જમીન આવે છે અને ફોરેસ્ટ ખાતાની જમીન પણ આવે છે અને ઘુડખર અભયારણ્ય બળતી અધિયે લાગે છે અને કારણ કે ટાવર્સ પૈકી ઘણા બધા સારા નંબર છે એના ઉપરાંત માફિયાઓ દ્વારા દબાણ કરી લીધું છે। એટલે અમે જિલ્લા તંત્ર અને તાલુકા તંત્ર સમક્ષ આવનારા દિવસોમાં રજૂઆત પણ ભૂતકાળમાં અમે કરેલી છે અને આવનારા દિવસોમાં પણ અમે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાના છીએ કે ભાઈ જંગી ગામની જે હદમાં જે 10 થી 12 કારખાના જે છે મીઠાનું ગેરકાયદેસર ઉત્પાદન જે કરે છે એમના ઉપર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે એ અમારી રજૂઆત છે। સાહેબ, અમારી રજૂઆત જો સ્વીકારવામાં નહીં આવે તંત્ર દ્વારા તો આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે અને આવનારા વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ મુંદ્રા સિરાજા મધ્યે CBSE ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનું નવા સત્રથી સંચાલન માંડવીને અતિ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે। નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે। અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે, તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં। વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ, SVCT, સિરાચા, તાલુકો મુંદ્રા, કચ્છ। મોબાઈલ નંબર 9879004461, 9925028589, 9821311.